હવે ફરી પાછા આપણે જોઈ શકીએ બંને છેડામાંથી એક એક કોષ કેન્દ્ર જે છે વિદ્યાર્થી મિત્રો એ સેન્ટ્રલ ભાગે એટલે કે મધ્યના ભાગે આવે છે અને બાકીના ત્રણ જે છે એક ત્રણ અંડ છિદ્ર તરફ અને ત્રણ અંડતલ તરફના છેડે અલગ અલગ જે છે જઈ રહ્યા છે બાકીના બે વચ્ચે આવે છે કે જેના વડે બનશે ધ્રુવીય કોષ કેન્દ્ર અથવા દ્વિતીય કોષ કેન્દ્ર હવે ત્રણ જે છે આમાંથી બનાવશે અંડ પ્રસાદન જે આપણે જોઈ શકીએ અન્ન પ્રસાદમાં વચ્ચે એક પીળા રંગનું જે જોવા મળે છે અલગ જ જોવા મળે છે કે જે એક સેલ છે ઉપરની સેલમાં છે પ્રતિધ્રુવીય કોષો વચ્ચે જે દ્વિતીય કોષ કેન્દ્ર કે ધ્રુવીય કોષ કેન્દ્ર વચ્ચે જે પીળા રંગનું અલગ જે દર્શાવવામાં આવે છે કે જેને કહેવાય અંડકોષ અને અંડકોષની આસપાસ રહેલા બંને જે છે પિંક કલરના ગુલાબી કલરના જે છે એ છે સહાયક કોષો હવે આગળ આપણે આની વિશે ફિગર વિશે જોઈએ આપણે પોલિગોનમ ટાઈપની આપણે નેક્સ્ટ કલર ડાયાગ્રામમાં જોઈએ તો પોલિગોનમ આપણે અગાઉ એનિમેશનમાં જોયું અને ફિગરમાં પણ આપણે જોયું તો કઈ રીતના થાય છે અને આ જે છે કલરફુલ ડાયાગ્રામ વિદ્યાર્થી મિત્રો જોશો તમે તો ખબર પડશે કે પહેલું જે ડ્યુ ટુ એન છે એમાંથી ફરી વિભાજન અને જે છે બે મિયોસિસ વનમાં બે બનશે બાળકોષ કેન્દ્રો પછી મિયોસિસ સેકન્ડમાં ચાર બને ચારમાંથી ઉપરના ત્રણ જે છે એ જોઈ શકે છે ડીજનરેટ થઈ જાય છે હવે જે નીચેનું એક વધ્યું છે એના વિભાજન થશે કયા પ્રમાણે તો માયટોસિસ પ્રમાણે એટલે કે મહાબીજાણુ માતૃકોષ કેટલા ભાગ ભજ્યું છે અહીંયા એક ભાગ ભજ્યો છે એમાંથી બે બન્યા બેમાંથી ચાર બનશે ચારમાંથી આઠ અને ફરી પાછું ગોઠવાશે કઈ રીતના ગોઠવા એ આપણે આગળ એનિમેશનમાં વિસ્તૃત રીતના આપણે સમજ્યા છીએ હવે નેક્સ્ટ આના પછી જોઈએ આપણે તો આ જે છે મહાબીજાણુ માતૃકોષ એક જેમાં ભાગ ભજ્યો તો એ પ્રકારનું એટલે કે મોનોસ્પોરિક પ્રકારનો બીજો પણ એક પ્રકાર જોવા મળે જેને કહેવાય ઇનોથેરા ટાઈપ અને આ ઇનોથેરા ટાઈપ જે છે એની અંદર થોડી ઘણી જે છે આપણે વિશિષ્ટતા જોવા મળશે અહીંયા ભાગ તો એક જ ભજવે છે મહાબીજાણુ માતૃકોષ કેન્દ્ર અને આ જે જોવા મળે જનરલી ઇનોથેરામાં જોવા મળશે અને ઓનોગ્રેસી જે ફેમિલી જે છે એની અંદર આ ખાસ કરીને નોંધવામાં આવે છે સાયન્ટિસ્ટોએ નોંધ્યો છે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ ઇનોથેરા વિશે તો કઈ રીતના આમાં જોવા મળે છે તો આપણે સૌ પ્રથમ જે છે એક ટુ એન જે રચના છે એમનું જે મિયોસિસ થશે મહાબીજાણુ માતૃકોષ છે એટલે કે મેગા એમએમસી જે છે એનું ફર્સ્ટ જે છે મિયોસિસ થાય એટલે બે બનશે બેમાંથી ચાર બને છે હવે ચારમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો તમે જોયો તો પોલિગોનમ કરતાં અહીંયા થોડુંક ઉલટું છે પોલિગોનમની અંદર ટાઈપમાં આપ જે છે ઉપર તરફના ત્રણ જે છે ડીજનરેટ થતા હતા અહીંયા નીચે તરફના ત્રણ જે છે સેલ ડીજનરેટ થાય છે ઉપર તરફનો જે સેલ જે છે એ હવે સક્રિય બનશે અને એના દ્વારા આગળ જે છે મેગાસ્પોરોજેનેસિસ અહીંયા પૂરું થયું એક મહાબીજાણુ માતૃકોષ જે છે ભાગ ભજવશે આગળની પ્રક્રિયામાં અને આગળની પ્રક્રિયામાં હવે જે છે થશે માયટોસિસ એમાં જોઈએ તો એકમાંથી બે બેમાંથી ચાર બને છે હવે આપણે પોલિગોનમાં જોયું વિદ્યાર્થી મિત્રો આજે વચ્ચે એક લીટી બતાવી છે માયટોસિસમાં એ પોલિગોનમાં ત્યાં પણ વિભાજન થતું હતું ત્યારે મેં વાત કરી હતી કે આવું વિભાજન બહુ ખાસ બીજી અલગ વનસ્પતિમાં માયટોસિસ એકવાર બીજી વાર ત્રીજી વાર વારંવાર જોવા નથી મળતું જ્યારે એ જ પ્રમાણે અહીંયા એક વિભાજન ઓછું થાય છે એટલે પોલિગોનમ અને ઇનોથેરા આ જે બે પ્રકાર છે મોનોસ્પોરિકમાં આમાં મેઇન ડિફરન્સ છે એક તો જે છે ઉપરના છેડે ત્રણ ડીજનરેટ થાય છે મેગાસ્પોર બનતી વખતે અહીંયા નીચેના છેડે ત્રણ ડીજનરેટ થાય છે અને બીજો જે છે મેઇન ડિફરન્સ એ માયટોસિસ જે છે ત્રીજી વાર અહીંયા નથી બનતું એટલે હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે પોલિગોનમાં જોયું આઠ કોષ કેન્દ્રવાળો મેચ્યોર એમ્બ્રિયોસેક એટલે કે પુખ્ત પરિપક્વ જેને કહી શકીએ ભ્રૂણ બનતો હતો જ્યારે અહીંયા એક વિભાજન ઓછું થવાના કારણે શું થશે કે ચાર જે છે કોષ કેન્દ્ર જ અસ્તિત્વમાં આવશે જેમાં ઉપર તરફ જે રહેલા છે એમાં વચ્ચે જે છે એક એક સેલ અને બાકીના જે પાસપાસે જે બે રહેલા છે એ સહાયક કોષ કેન્દ્રો છે અને વચ્ચે જે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે પોલિગોનમાં જોયું એમાં બે કોષ કેન્દ્રો ભેગા થઈને ધ્રુવીય કોષ કેન્દ્રની રચના બનાવતા હતા જ્યારે અહીંયા આપણે આગળના સ્ટેજમાં જોયું તો ચાર જ કોષ કેન્દ્ર છે એટલે અહીંયા ફક્ત વચ્ચે એક જ વન એન્ડ એક જ કોષ કેન્દ્ર રહેશે હેપ્લોઇડ કોષ કેન્દ્ર અને બાકીના જે છે ત્રણ વડે ઉપર જે છે અંડ પ્રસાદન બને છે પણ નીચે આપણે જોઈએ ભાગ તો નીચેના ભાગમાં જેને આપણે કહી શકીએ એન્ટીપોરોઇડ સેલ એટલે કે પ્રતિધ્રુવીય કોષ કેન્દ્રો અહીંયા એબસેન્ટ હશે જોવા જ નહીં મળે કારણ કે અહીંયા કોષ કેન્દ્ર ચાર છે એટલે હવે આગળ જે છે એન્ટીપોરોઇડ સેલ આપણે આની અંદર ઇનોથેરામાં જોવા નથી મળતા એક એની વિશેષતા છે મોનોસ્પોરિક પ્રકારમાં હવે નેક્સ્ટ આગળ આપણે જોઈએ એના વિશે તો ઇનોથેરા ટાઈપ વિશે હમણાં આપણે સમજ્યા છે આગળ કે કઈ કઈ રીતના અંદર શું આવેલું છે તો આમાં ચાર ન્યુક્લિયસ અંદર જે છે મેચ્યોર એમ્બ્રિયોસેકની અંદર આપણે જોવા મળે છે કે જેમાં બે સિન્ડ્રજિટ એટલે કે સહાયક કોષો એક એક સેલ અને વચ્ચે જે છે એક ધ્રુવીય કોષ કેન્દ્ર જોવા મળે છે અને આ શોધનાર સાયન્ટિસ્ટ જે છે આપણે નીચે આમાં સ્લાઇડમાં બતાવ્યું છે મુરલેસ્કીએ 1909માં જે છે આના વિશે વિસ્તૃત સંશોધન કર્યું છે આ જે છે કલર ડાયાગ્રામમાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો સૌ પ્રથમ જે ફર્સ્ટ જે છે મહાબીજાણુ માતૃકોષ એનું અર્ધીકરણ થયું અને બે કોષ કેન્દ્રો બનાવ્યા એનું અર્ધીકરણ ફરી પાછું થયું ચાર બાળકોષ કેન્દ્રો બન્યા આ ચાર જે બાળકોષ કેન્દ્રો બને છે એમાંથી આપણે જે છે ત્રણ જે છે આપણે અગાઉ જે વાત કરી જે પ્રમાણે ત્રણ જે છે એ ડીજનરેટ થઈ જશે અને એક જે છે એ આગળની પ્રક્રિયામાં ભાગ ભજવશે એટલે અહીંયા સુધી હતું મહાબીજાણુ માતૃકોષ બનવાની પ્રક્રિયા હવે જે આગળ નેક્સ્ટ જે છે એ માદાજીનું જેને એટલે ફિમેલ ગેમેટોફાઇટનો બીજો તબક્કો આવશે કે જેમાં સમવિભાજન જોવા મળશે કે જે એક જે છે એમાંથી બે
બેમાંથી ફરી સંવિભાજન થાય એટલે ચાર બાળકોષ કેન્દ્રો બનશે. પણ હવે પછી જે સંવિભાજન નેક્સ્ટ થતું નથી એટલે અહીંયા ટોટલ ચાર બાળકોષ કેન્દ્રો જે છે એના વડે મેચ્યોર એટલે કે પરિપક્વ ભ્રૂણપુટ બનાય છે. એમાં ઉપર ત્રણ અને વચ્ચે એક આપણે જોઈ શકીએ છીએ. નેક્સ્ટ પ્લીઝ. આ મોનોસ્પોરિકના આપણે બે પ્રકાર જે જોયા, પોલિગોનમ ને એનોથોરા, એ બંનેની ફિગરો જે છે એની જે આપણે જોઈ શકીએ છીએ વચ્ચે ડિફરન્સ શું છે. અહીંયા જોઈ શકીએ ફક્ત ઉપર અને નીચે અને આઠ કોષ કેન્દ્ર અને અહીંયા ત્રણ કોષ કેન્દ્રો. નેક્સ્ટ એના પછી આપણે જોઈ બાયોસ્પોરિક વિશે. તો બાયોસ્પોરિક જે છે કે જેમાં બે મહાબીજાણુ માત્ર કોષ કેન્દ્રો ભાગ હોય, તો આમાં એક હતું અહીંયા બે હશે અને એમાં મેઇન જે છે એલિયમ ટાઈપ અને એન્ડિમિયન ટાઈપ આ બે પ્રકાર છે. એમાં વચ્ચે જે ફર્સ્ટ ડિવિઝન થશે ત્યારે એમાં વચ્ચે અર્ધીકણ જ્યારે થાય ત્યારે દિવાલ ઉત્પન્ન થશે, ત્યારબાદના વિભાજનમાં દિવાલ ઉત્પન્ન થતી નથી એક કોષ નાશ પામ્યા બાદ. એના વિશેની ફિગર આપણે જોઈ તો આ જે છે બાયોસ્પોરિક પ્રકારનું એન્ડિમિયન કે જેમાં સૌ પ્રથમ જે છે એક ડિપ્લોઇડ પ્રકારનું એટલે કે મહાબીજાણુ માતૃકોષ જે છે એમાં પેલું અર્ધીકણ થયું એટલે બે જે છે વચ્ચે દિવાલ ઉત્પન્ન થાય છે, ત્યારબાદ એક ઉપર તરફનું નાશ પામે છે. હવે જે નેક્સ્ટ જોવા મળે વિભાજનમાં આપણે એ નીચે તરફનું જે કોષ કેન્દ્ર છે એનું જ વિભાજન છે અને એકમાંથી બે બને, એક ઉપરનો તો નાશ પામી જ જાય છે એટલે સેકન્ડ ડિવિઝન દ્વારા જે હવે બે બને છે. એટલે અહીંયા જે બને છે એ મહાબીજાણુ માતૃકોષ કેટલા છે તો બે બને છે મેગાસ્પોરોજીનેસિસમાં. અને હવે આગળની જે છે મેગા ગેમેટોજીનેસિસ એની પ્રોસેસમાં અહીંયા બે મહાબીજાણુ માતૃકોષ ભાગ ભજવતા હોવાથી જ આનું નામ જે છે બાયોસ્પોરિક કહેવામાં આવે છે, કારણ કે અહીંયા બે બીજાણુ ભાગ ભજવે છે. હવે ડિવિઝન જે થાય છે નેક્સ્ટ એ માયટોસિસ એટલે કે સમવિભાજન પ્રમાણે થશે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ. અને હવેની રચના નેક્સ્ટ જે જોવા મળે છે મેચ્યોર એમ્બ્રિયોસેક એટલે કે પુખ્ત પરિપક્વ ભ્રૂણપુટ, એ રચના એ જે છે એ પોલિગોનમ ટાઈપની જ છે પણ અહીંયા બે મહાબીજાણુ માતૃકોષ ભાગ ભજવે છે. બાકીની રચના છે સેમ પોલિગોનમ ટાઈપ મેચ્યોર એમ્બ્રિયોસેકમાં જોવા મળે. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ આપણે તો એલિયમ ટાઈપની જે છે ફિગર અહીંયા આ કલર ડાયાગ્રામમાં બતાવે છે વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ જે જોયું એ જ જે છે કલર ડાયાગ્રામમાં છે. એના પછી નેક્સ્ટ એનો જે પ્રકાર જે છે એલિયમ ટાઈપમાં આપણે સ્ટાર્સ બર્ગર આ વિશે ખાસ કરીને વધુ પ્રકારની માહિતી આપણે આપી છે. એલિયમ ફિસ્ટ્યુલોસમમાં ખાસ એને સંશોધન ઘણું કર્યું છે વિસ્તૃત. આ ઉપરાંત આ ક્ષેત્રે એમ્બ્રિયોલોજી એમ્બ્રિયોસેક વગેરે ક્ષેત્રે આપણા ભારતના પણ એક વૈજ્ઞાનિક જે દિલ્હીમાં હતા પી મહેશ્વરી, પંચાનંદ મહેશ્વરી, એનો પણ વિસ્તૃત આમાં ફાળો છે. એલિયમ ટાઈપ પછી જે બીજું જે છે બાયોસ્પોરિકમાં જે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો એને કહે છે એન્ડિમિયન પ્રકાર. હવે એન્ડિમિયમના એલિયમમાં બેમાં ડિફરન્સ શું છે તો બેમાં ડિફરન્સમાં એટલું જ છે કે એકમાં ઉપર તરફનો જે કોષ જે છે મહાબીજાણુ માતૃકોષ બને ત્યારે ઉપર તરફનો એક કોષ ડાયટ જે બને છે પહેલું વિભાજન થાય ને એમાં ઉપર તરફનો કોષ નાશ પામે છે પહેલાં વિભાજનમાં, જ્યારે અહીંયા જે છે એ નીચે તરફનો કોષ નાશ પામશે અને ઉપર તરફનો જે કોષ છે એના એમાંથી નવું સેકન્ડ ડિવિઝન થાય અને બે બાર કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે જેને કહેવાય મહાબીજાણુ માતૃકોષ. એ જે છે હવે નેક્સ્ટ આગળ મેગા ગેમેટોજીનેસિસમાં ભાગ ભજવશે અને પછીની પ્રોસેસ જે છે આગળ આપણે જોઈ એન્ડિમિયન અને આગળ એલિયમમાં જે બે સેમ છે પણ અહીંયા ફક્ત વિભાજનમાં જે નાશ કયો પામે છે કોષ સેકન્ડ ડિવિઝનમાં એ મહત્વનું છે, બાકી ગોઠવણીમાં જે છે નીચે તરફ જે છે. નેક્સ્ટ પ્લીઝ. એન્ડિમિયનમાં આપણે જોયું હવે એલિયમ અને એન્ડિમિયનને આપણે રચના જોઈ શકીએ તો નીચે તરફ અહીંયા જે છે અન્નપ્રસાદન આવેલું છે જેમાં એક સેલ વગેરે ઉત્પન્ન થાય છે. તો આ હતા બાયોસ્પોરિકના એલિયમ અને એન્ડિમિયન ટાઈપના પ્રકાર. હવે નેક્સ્ટ આના પછીનો આગળ વિસ્તૃત જે છે આપણે ભ્રૂણપુટના પ્રકારો વિશે એ માહિતી આપને ડૉક્ટર નયનેશ મોદી સાહેબ આપશે. મિત્રો, સરે મોનોસ્પોરિક અને બાયસ્પોરિક બે પ્રકારના જે વિકાસ હતા એ આપને સમજાયા. હવે જે ટેટ્રાસ્પોરિક પ્રકારનો જે ભ્રૂણપુટ વિકાસ છે કે જેની અંદર સરે કીધું કે જો એક કોષીય રચનામાંથી જો એટલે કે એક બીજાણુની અંદરથી વિકાસ થાય તો મોનોસ્પોરિક કહીએ છીએ, બેમાંથી વિકાસ થાય તો બાયસ્પોરિક કહીએ છીએ, અને ચારમાંથી વિકાસ થાય તો આપણે એને શું કહીશું ટેટ્રાસ્પોરિક. એનો મતલબ કહેવાનો મતલબ શું છે કે ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે અર્ધીકરણ પછી ટેટ્રાસ્પોરિકની અંદર આડી દિવાલનું સર્જન નહીં થાય. પહેલામાં પહેલી વસ્તુ આ ધ્યાન રાખી લેવાની. અર્ધીકરણ બંને અર્ધીકરણમાં આડી દિવાલ જે એટલે કે કોષ દિવાલ છે એનાથી કોષ કેન્દ્રો છૂટા પડતા નથી એટલે અર્ધીકરણને અંતે જે ઉત્પન્ન થાય એ ચાર કોષીય રચના ઉત્પન્ન થાય અને એ જે ચાર બીજાણુવાળી રચના છે એની અંદરથી પરિપક્વ ભ્રૂણપુટનું સર્જન થાય છે માટે તેને આપણે ટેટ્રાસ્પોરિક કહીએ છીએ. હવે આ ટેટ્રાસ્પોરિક પ્રકારના જે ભ્રૂણપુટ વિકાસ છે તે ખૂબ અલગ અલગ એના પેટા પ્રકારો પડે છે. તો એક એક પેટા પ્રકાર લગભગ સાત પેટા પ્રકાર છે એ સાથે સાથ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમે જુઓ ટેટ્રાસ્પોરિક એમાં સોળ કોષીય જો રચનાવાળા હોય તો એવા ત્રણ છે પેપરોમિયા, પિનિયા અને ડ્રુસા. પણ તે બધાની અંદર પાછી ગોઠવણી અલગ અલગ છે, સોળ કોષોની ગોઠવણી અલગ અલગ છે. એ જ રીતે આઠ કોષ કેન્દ્રીય રચનાઓ પણ જોવા મળે છે તેની અંદર ફ્રિટેલારિયા, પ્લમ્બાગો અને અહીંયા અડોક્સામાં.
જ્યારે ચાર કોષીય રચના પણ એની અંદર જોવા મળે છે, એવો પ્રકાર જે છે તેને પ્લમ્બા જેલા તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ સાથે સાત પ્રકાર આપણે એક પછી એક જોઈએ, તો કે જે એડોક્સા પ્રકારનો જે ભ્રૂણપૂટ વિકાસ છે તેની અંદર તમે જુઓ કે આ જે 2N ન્યુક્લિયાઈ જે છે, દ્વિકીય રંગસૂત્ર ધરાવતું કોષ કેન્દ્ર, તેનું વિભાજન થઈ અને એના વિભાજનને અંતે અર્ધીકરણ થાય છે. પહેલાં અર્ધીકરણને અંતે બે કોષ કેન્દ્રો બને છે જેમની વચ્ચે આડી દિવાલનું સર્જન થતું નથી. અહીંયા બીજું અર્ધીકરણ થાય, ચાર કોષીય રચના બને અને આ ચાર કોષીય રચના જે બની તેની અંદરથી ભ્રૂણપૂટનો વિકાસ થાય છે. ચાર બીજાણુ ધરાવે છે એટલા માટે એને ટેટ્રાસ્પોરિક કહીએ છીએ. એડોક્સાની અંદર ફરી એક વખત હવે અહીંયા અર્ધીકરણ આ બે પૂરા થઈ ગયા એટલે હવે જે થશે તે વિભાજનને આપણે સમવિભાજન કહીશું. તો અહીંયા સમવિભાજનની અંતે આ બેમાંથી એટલે કે 2 + 2 = 4 આઠ કોષીય રચના બને છે અને આ જે આઠ કોષીય રચના છે તેમાંથી અગાઉ આપણે એનિમેશનમાં બી જોયું પોલિગોનમમાં કેવું થાય છે, તો કે બંને બાજુથી એક એક કોષ કેન્દ્ર આ રીતે કેન્દ્રમાં આવી અને પોલર ન્યુક્લિયાઈનું સર્જન કરશે. ત્રણ કોષ કેન્દ્રો અંડ તલ તરફ રહેશે અને ત્રણ કોષ કેન્દ્રો અંડ છિદ્ર તરફ રહેશે અને આમ આઠ કોષીય રચના બનશે જેને 3 + 2 + 3 આપણે એ રીતે ઓળખીશું. તો આ ટેટ્રાસ્પોરિકનો પહેલો પ્રકાર થયો એડોક્સા પ્રકાર. ટેટ્રાસ્પોરિકમાં બીજો પ્રકાર છે પિનિયા પ્રકાર. તો કે પિનિયાની અંદર તમે જુઓ તો પ્રથમ વિભાજન અહીંયા આગળ અર્ધીકરણ 1 એના અંતે 2 કોષ કેન્દ્ર, અર્ધીકરણ 2 એના અંતે 4 કોષ કેન્દ્ર બન્યા. આ જે 4 કોષ કેન્દ્રની રચના છે હવે પાછીની જે વિભાજનો થશે તે સમવિભાજન પ્રકારના થશે. સમવિભાજન થશે, આ 4 કોષ કેન્દ્રો 4 અલગ અલગ છેડા પર ગોઠવાઈ જાય છે ભ્રૂણપૂટની અંદર અને એ ફરી એક વખત સમવિભાજન કરીને 4 માંથી 8 કોષ કેન્દ્રો બનાવશે. 8 માંથી તમે જુઓ તો આ રીતે 16 કોષ કેન્દ્રો બનશે. તો પિનિયા પ્રકાર જે છે તેની અંદર 16 કોષ કેન્દ્રો જોવા મળે છે. આ 16 કોષ કેન્દ્રો ચારે ચાર દિશામાં ગોઠવાયેલા છે. હવે આ ચારે ચાર દિશામાંથી એક એક કોષ કેન્દ્ર ક્યાં આવશે? મધ્યમાં આવશે અને મધ્યમાં આવી અને અહીંયા આગળ 4 કોષ કેન્દ્રો જોડાઈ અને પોલર ન્યુક્લિયાનું નિર્માણ કરશે. જ્યારે ચારે ચાર બાજુએ તમે જોશો તો આ રીતે 3-3 કોષો ગોઠવાયેલા તમને જોવા મળશે. તો આમ અહીંયા આગળ તમે ગોઠવણી વિચારો તો 3 + 3 + 4 + 3 + 3 એ રીતે કહી શકો, અથવા તો 3 + 4 + 3 + 3 + 3 જે રીતે તમે યાદ રાખવા માગતા હોય એ રીતે રાખી શકો છો. પણ આ રીતની 16 કોષીય રચના અહીંયા પિનિયાની અંદર જોવા મળે છે. એના પછીનો જે પ્રકાર છે એના પછીનો પ્રકાર છે એ એડોક્સા પ્રકાર, બરાબર. અને આપણે જોયા આ બે એડોક્સા અને પિનિયા, સોરી, તો એડોક્સા અને પિનિયામાં શું તફાવત છે એ તમે બરાબર સમજી શકો એટલા માટે બેની આકૃતિ સાથે અહીંયા ઘડી રાખી છે. અહીંયા 8 કોષીય રચના બને છે, અહીં 16 કોષીય રચના બને છે. અહીં સુધીના વિભાજનને આપણે અર્ધીકરણ કહીએ છીએ, પરંતુ અહીંયા અર્ધીકરણ પછી તમે જુઓ તો એક જ વખત સમવિભાજન થાય છે, જ્યારે અહીંયા અર્ધીકરણ પછી 2 વાર સમવિભાજન થાય છે. પ્લમ્બેગો પ્રકાર જે છે, પ્લમ્બેગો પ્રકારની અંદર તમે જુઓ તો લગભગ પિનિયા જેવું જ છે, 8 કોષી રચના જ બને છે. પરંતુ 8 કોષી રચનામાં પિનિયામાં અને આમાં મુખ્ય તફાવત એ છે કે પિનિયાની અંદર 3 કોષો પ્રતિધ્રુવીય કોષો હતા, 3 અંડ પ્રસાદન બનાવતા હતા, અંડ છિદ્ર તરફ હતા, અંડ તલ તરફ હતા, બરાબર. પરંતુ અહીંયા આગળ ચારે ચાર કોષો અલગ અલગ દિશામાં ગોઠવાયેલા તમે જોઈ શકો. જો અહીંયા પહેલું અર્ધીકરણ 2 કોષો, બીજું અર્ધીકરણ 4 કોષો, ફરી એકવાર અર્ધીકરણ થઈ અને 8 કોષી રચના બની. આ જે 8 કોષી રચના છે તેમાંથી દરેકે દરેકમાંથી એક એક કોષ કેન્દ્ર મધ્યમાં આવે છે એટલે અહીંયા કેન્દ્રમાં 4 કોષ કેન્દ્રો જોવા મળે છે અને 4 છેડા પર આવા 4 કોષો જોવા મળે છે. તો આ રીતે આ બેની અંદર મુખ્ય તફાવત તમે આ સમજી શકો. એના પછીનો જે પ્રકાર છે ટેટ્રાસ્પોરિકમાં તે છે પેપરોમિયા. તો પેપરોમિયા પ્રકારના ભ્રૂણપૂટ વિકાસમાં અહીંયા તમે જો લગભગ બધામાં સરખું હોય, તમારે સંખ્યા ખાસ ધ્યાન રાખવી પડે અને તમારે ખાસ બીજું શું ધ્યાન રાખવું પડે કે તેઓની ગોઠવણી કેવી રીતે થાય છે. તો પહેલાં જ અહીંયા આગળ ગોઠવણી જે થાય આ ભાગની અંદર તમારે ગોઠવણી જે ચેક કરી લેવાની કે અહીંયા એક કોષ બન્યો, એક કોષ જે છે એનું અર્ધીકરણથી જે 2 કોષ કેન્દ્રો બન્યા, આના અર્ધીકરણ બીજું અર્ધીકરણ જે થાય અર્ધીકરણ 2 એના અંતે જે 4 કોષો બને છે, 4 કોષોની ગોઠવણ કેવી રીતે થાય છે, 2 કોષો સામસામે ગોઠવાય છે કે ચારે ચાર કોષો અલગ અલગ દિશામાં. અહીંયા તમે જુઓ 4 કોષો અલગ દિશામાં ગોઠવાઈ ગયા, ત્યારબાદ તેમનું સમવિભાજન થયું, 4 માંથી 8 થયા, 8 માંથી ફરીથી સમવિભાજન થયું, 8 માંથી 16 થયા અને 16 કોષોમાં પાછી ખાસિયત તમે જુઓ
તો અહીંયા ઘડી જે કોષો છે એ અહીંયા બે કોષો રહે છે, બાકી 8 કોષો કેન્દ્રમાં આવીને ગોઠવાઈ જાય છે, અને 6 કોષો જે છે એ આ રીતે આ સામેની દિશામાં રહે છે. તો અહીંયા ઘડી ગોઠવણ થાય છે 2 + 8 + 6 આ રીતની ગોઠવણ થાય છે. તો આ પ્રકારે પેપ્રોમિયા પ્રકારમાં ગોઠવણી છે 2 + 8 + 6. તમે ડ્રુસા પ્રકાર જો, ટેટ્રાસ્પોરિકનો એક આપણે એક વિશિષ્ટ પ્રકાર છે. તો કે ડ્રુસાની અંદર શું થાય છે, સમ અર્ધીકરણ, એ જ રીતે અર્ધીકરણને અંતે 4 કોષીય રચના બની, પરંતુ અહીં જુઓ 1 કોષ કેન્દ્ર આ બાજુએ, 3 કોષ કેન્દ્રો તમે જુઓ તો અંડછિદ્ર તરફ. તો હવે આ 1 કોષ કેન્દ્ર જે છે એનું સમવિભાજન થશે, આ 3નું પણ સમવિભાજન થશે, પરિણામે અહીંયા 1માંથી 2 બનશે, અહીંયા 3માંથી 6 બનશે, ફરી એક વખત સમવિભાજન થશે એટલે 6માંથી 12 થશે, અને ઉપરના 2 જે છે એમાંથી 4 થશે, એટલે 12 + 4 = 16 રચના, 16 કોષીય રચના થઈ. આ જે 16 કોષીય રચના છે એમાંથી આ જે 3-4 કોષો છે એમાંનું 1 મધ્ય તરફ આવશે, અહીંયા આગળ જે 12 કોષીય રચના છે એમાંથી 1 મધ્યમાં આવશે, એટલે આ જે વિસ્તાર છે તેની અંદર તમને 11 કોષો અથવા તો 11 કોષ કેન્દ્ર જોવા મળશે, આ વિસ્તારમાં તમને 3 કોષો જોવા મળશે અને કેન્દ્રમાં 2 કોષો જોવા મળશે. તો અહીંયા આગળ ગોઠવણ થશે 3 + 2 + 11, અથવા ઊંધી રીતે બોલું તો 11 + 2 + 3, જનરલ એવું બોલાય 3 + 2 + 11, આ રીતની ગોઠવણ થશે. આ એક ફ્રિટિલારિયા એક વિશિષ્ટ ઉદાહરણ તરીકે તમારે લેવું પડે ને, કારણ કે તમે જો અહીંયા આગળ પહેલું વિભાજન થયું, અર્ધીકરણ થયું, 2 કોષો બન્યા, બીજા વિભાજનથી જે 4 કોષ કેન્દ્રો બનશે એ 4 કોષ કેન્દ્રો પૈકીના 3 કોષ કેન્દ્રો છે એકબીજા સાથે નજીક આવી અને એકબીજા સાથે ભળી જાય છે અને ત્રિકીય કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. આ જે ત્રિકીય કોષ કેન્દ્ર બન્યું એ હવે સમવિભાજન કરશે, એટલે એમાંથી સમવિભાજનથી જે કોષ કેન્દ્રો બનશે એ પાછા ત્રિકીય જ બનશે, અને અહીંયા એકકીય કોષ કેન્દ્ર છે એના વિભાજનથી એકકીય કોષ કેન્દ્રો બનશે. તો આમ અહીંયા તમને 2 સમવિભાજનને અંતે 4 એકકીય કોષ કેન્દ્રો જોવા મળશે અને 4 ત્રિકીય કોષ કેન્દ્રો જોવા મળશે, જે પૈકીના 3 કોષ કેન્દ્રો કઈ તરફ જશે, ત્રિકીય કોષ કેન્દ્રો આ બાજુએ, 3 કોષ કેન્દ્રો જે એકકીય છે એ આ બાજુએ ઉપરની સામેની સાઈડ એટલે કે